नमस्कार विद्यार्थी मित्रों, वीडियो नंबर 5 में मारो शेर मूड़ीना व्यवहारों जेमा एक नवी रीत तमने शीखवाड़ी रह्यो छु। अने ए रीते छे प्रीमियम वाड़ी रीत। प्रीमियम वाड़ी रीत एटले एनी अंदर जे माहिती आपी छे ए प्रमाणे ज्यारे कंपनी पोताना शेर मूळ किंमत करता वधारे किंमते बहार पाड़े त्यारे शेर पर मळेल वधारानी रकम ने प्रीमियम कहेवामां आवे छे। मानी लो के शेर 10 रुपियानो होय अने कंपनी ए शेर 10 करता वधारे किंमते बहार पाड़े। मानी लो के 15 रुपियामां शेर बहार पाड्यो, हतो 10 रुपियानो छे, 15 रुपियामां बहार पाड्यो तो 5 रुपया जे वधारानो मळे छे एने कहेवामां आवे छे प्रीमियम। आम शेर जेटला रुपियानो होय एनी करता जो कंपनी वधारे किंमते शेर बहार पाड़े तो आ वधारा जे रुपया मळे छे एने प्रीमियम कहेवामां आवे छे। आगळ आपणे कीधुं छे शेर बहार पाड़ती वखते मळेल प्रीमियम ए कंपनी माटे मूड़ी नफो छे अने मूड़ी नफो होवाथी आ प्रीमियम ने जामीनगीरी प्रीमियम कहेवामां आवे। शेर बहार पाड़ती वखतनुं प्रीमियम एने जामीनगीरी प्रीमियम कहेवाय। જ્યારે આપણે દાખલો ગણવાનો આવશે ત્યારે પ્રીમિયમ જ્યાં હશે ત્યાં શબ્દ લખવા માટે જામીનગીરી પ્રીમિયમ નામનો શબ્દ યાદ રાખશો। હવે પ્રીમિયમની અસર ક્યાં આવશે તે તો પ્રીમિયમની અસર આમનો નંબર 2 એટલે કે જો અરજીમાં પ્રીમિયમ હોય તો બીજા નંબરની આમનોમાં, જો મંજૂરી વખતે પ્રીમિયમ હશે તો ત્રીજી આમનોમાં, પ્રથમ હપ્તામાં પ્રીમિયમ હશે તો પાંચમી આમનોમાં અને આખરી હપ્તામાં પ્રીમિયમ હશે તો સાતમી આમનોંધમાં આપણે જમા કરવાનું છે। આગળની વિડીયોની અંદર બાકી હપ્તાની અસર અપાવી હતી અને જો બાકી હપ્તા હોય, બાકી હપ્તા તો અરજીના કોઈ દિવસ બાકી નથી હોતા, મંજૂરીના બાકી હોય તો ચોથી આમનોંધ, પ્રથમ હપ્તો બાકી હોય તો છઠ્ઠી આમનોંધ, આખરી હપ્તો બાકી હોય તો આઠમી આમનોંધ, બાકી હપ્તા આપણે ઉધાર કરતા। એની જેમ આ એક નવો જે ટોપિક છે પ્રીમિયમ, અરજી વખતે જો પ્રીમિયમ હશે તો અરજીની બે આમનોંધમાં બીજા નંબરની આમનોંધમાં પ્રીમિયમ અલગ જમા દર્શાવવો પડશે। જો કદાચ મંજૂરી વખતે પ્રીમિયમ હશે તો આમનોંધ નંબર 2માં પહેલી આમનોંધ એટલે કે મંજૂરીના નાણાં મંગાવતી વખતની આમનોંધમાં અસર આપવાની છે। જો પ્રથમ હપ્તામાં પ્રીમિયમ હશે તો આ બે આમનોંધની અંદર પ્રથમ આમનોંધ એટલે કે પાંચમી આમનોંધમાં, અને આખરી હપ્તામાં જો પ્રીમિયમ હશે તો આ બે આમનોંધમાં પ્રથમ આમનોંધ એટલે કે સાતમી આમનોંધ। આમ પ્રીમિયમ જો હોય તો અરજીમાં હોય તો બીજી આમનોંધમાં, મંજૂરીમાં હોય તો ત્રીજી આમનોંધમાં, પ્રથમ હપ્તામાં હોય તો પાંચમી આમનોંધમાં, આખરી હપ્તામાં હોય તો સાતમી આમનોંધમાં પ્રીમિયમ આપણે જમા કરવું પડશે। જ્યાં પ્રીમિયમ હોય ત્યાં જ અસર આપી, જો બધે જ પ્રીમિયમ હોય તો બધે આ રીતે અસર આપવાની રહેશે, અને ફક્ત અરજીમાં જ હોય તો ફક્ત બીજી જ આમનોંધમાં અસર આપવી। જો આખરી હપ્તામાં પ્રીમિયમ હોય તો આમનોંધ નંબર 7માં જ અસર આપવી, એટલે પ્રીમિયમ જ્યાં હોય ત્યાં જ અસર આપવાની રહેશે। તો આ જે ટોપિક છે એના આધારિત એક દાખલો, દાખલાની અંદર જે માહિતી આપી છે એ પ્રમાણે જૂનાગઢની નાણાવટી લિમિટેડે 10 નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5ના પ્રીમિયમે બહાર પાડ્યા। શેર 10 રૂપિયાનો છે, પ્રીમિયમ 5 રૂપિયા છે। જ્યારે શેર સાથે પ્રીમિયમ જોડાયેલું હોય ત્યારે શેરનો ભાવ વધારે થાય, શેર છે 10 રૂપિયાનો, પ્રીમિયમ છે 5 રૂપિયા, એટલે આ શેરની કિંમત 15 રૂપિયા થશે। હવે 15 રૂપિયા કંપનીએ કઈ રીતે મંગાવ્યા તે તો અરજી વખતે કંપનીએ મંગાવ્યા છે 4 રૂપિયા, મંજૂરી વખતે કંપનીએ મંગાવ્યા છે 8 રૂપિયા, પણ અહીંયા એક સ્પષ્ટ કીધું છે કે પ્રીમિયમ સહિત, તો આ 8 રૂપિયા છે એની અંદર 5 રૂપિયા, 8ની અંદર 5 રૂપિયા પ્રીમિયમના રહેલા છે અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા। આમ અરજીના 4 ને આ 8, 8ને 4 12, 12ને 3 15, ટોટલ 15 રૂપિયાનો શેર થાય। આજે 5 રૂપિયા પ્રીમિયમ છે, દાખલામાં સ્પષ્ટ કહી દીધું છે કે પ્રીમિયમ ક્યાં રહેલું છે તો મંજૂરી વખતે, તો મંજૂરીને આપણે જે આમનું લખવાની આવશે એમાં પ્રથમ આમનોંધમાં પ્રીમિયમ અસર આવશે,
આગળ રકમમાં કીધું છે કંપનીને 350,000 શેર માટે અરજીઓ મળી, શેર બહાર પાડવામાં આવે છે 3,00,000 અરજી મળે છે, 3,50,000 એનો અર્થ કે 50,000 શેર વધારાના છે જેને આપણે અમનો નંબર 2માં રિટર્ન કરવા પડશે. આગળ આપણે કીધું છે વધારાની અરજીઓ ના મંજૂર કરી તેના નાણાં પરત કરવામાં આવ્યા. ઈસાએ ધારણ કરેલા 3,000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરીપૂરી રકમ મળી ગઈ. કંપનીના ચોપડે આમનું લખો. આ જે માહિતી છે ને આપણે ટૂંકમાં રજૂ કરીએ તો શેર છે 10 રૂપિયાનો 1, કંપનીને અરજી મળે છે, બહાર પાડે છે 3,00,000 શેર, અરજી મળે છે 3,50,000 શેર, વધારાના 50,000 શેર છે એને આપણે આમનો નંબર 2માં પરત કરવા પડશે. 3,00,000 શેર બહાર પાડવામાં આવે છે, અરજી મળે છે 3,50,000. ત્યાર પછી અરજી, મંજૂરી અને આખરી હપ્તો. અરજી છે 4 રૂપિયા, મંજૂરીના છે 8 રૂપિયા. 4 અરજીના 8 રૂપિયા મંજૂરીના. મંજૂરીમાં પ્રીમિયમ સહિત કીધું છે એટલે કે 5 રૂપિયા આની અંદર રહેલા છે, તો 8માં 5 રૂપિયા પ્રીમિયમના છે અને આખરી હપ્તા વખતે છે 3 રૂપિયા, બધા મળીને 15 રૂપિયા. જે એક વ્યક્તિ પૈસા નથી ભરતો એ ઈસાએ ધારણ કરેલા 3,000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બીજા બધા શેરની રકમ પૂરેપૂરી મળી ગઈ. 3,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવતી નથી, તો મંજૂરી અને આખરી હપ્તો 3,000 શેર પર પૈસા બાકી છે. બાકી હપ્તાની અસર આમનો નંબર આપણે આ રીતે જોઈએ, ટોટલ 6 આમનોંધ આવે, અરજીની 2, મંજૂરીની 2 અને પ્રથમ હપ્તો નથી એટલે આખરી હપ્તો ડાયરેક્ટ એની 2 આમનોંધ. બાકી હપ્તાની અસર બેકી સંખ્યાવાળી આમનોંધમાં આવે. મંજૂરી વખતે બાકી છે એટલે 4થી આમનોંધમાં બાકી હપ્તા ઉધાર કરવા પડશે. એ રીતે આખરી હપ્તામાં છે એટલે 6ઠી આમનોંધમાં બાકી હપ્તા ઉધાર થશે. અને બીજું કે દાખલામાં પ્રીમિયમ પણ છે. હમણાં મેં તમને પ્રીમિયમ વિશે સમજાવ્યું હતું કે પ્રીમિયમની અસર ક્યાં આવે, તો પ્રીમિયમ અત્યારે આપણી પાસે મંજૂરીની અંદર પ્રીમિયમ રહેલું છે. મંજૂરીમાં પ્રીમિયમ હોવાથી આમનો નંબર 3માં અસર આપવાની આવશે, તો 3જી આમનોંધ જ્યાં છે ત્યાં પ્રીમિયમ આપણે જમા કરવું પડશે, પ્રીમિયમ જમા થશે. તો હવે આ રકમ અહીંયા બધી છે એના આધારે આપણે આમનું લખશું. તો 1લી આમનોંધ અરજીના પૈસા મળશે એની બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. અરજીની આમનોંધ અરજીના શેર ઉપર લખવાની આવે એટલે આપણને જેટલા શેરની અરજી મળી હોય એની ઉપર દાખલો ગણવાનો આવે. તો આપણને અરજી મળી છે 3,50,000 શેરની, તો 3,50,000 ગુણ્યા અરજીનો ભાવ છે 4 રૂપિયા. 3,50,000 ગુણ્યા 4 એટલે ટોટલ થશે 14,00,000 રૂપિયા. તો અહીંયા આવશે 14,00,000, અહીંયા પણ આવશે 14,00,000. ત્યાર પછી આમનો નંબર બીજી, જેમાં આપણને અરજીના જે પૈસા આપણને મળે છે એ પૈસા આપણે મૂડી ખાતે લઈ જવાના આવશે, તો જે જમા કર્યા છે એ જ રકમ ઉધાર થશે એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 14,00,000. હવે જે શેર આપણે રાખવાના છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને જે શેર આપણે રિટર્ન મોકલવાના છે પરત કરવાના છે તે બેંક ખાતે. તો 3,00,000 શેર આપણે બહાર પાડ્યા છે, આપણે રાખવાના કહેવાય, મતલબ કે 3,50,000માંથી 3,00,000 રાખશું અને 50,000 પરત કરશું. પરત કરશું તે બેંકમાં આવશે 50,000 ગુણ્યા, રાખશું 3,00,000 એ મૂડીમાં આવશે 3,00,000 ગુણ્યા. અરજીનો ભાવ છે
चार रुपया 3 लाख गुणिया चार अने 50,000 गुणिया चार 3 लाख गुणिया चार एटले 12 लाख अने 50,000 गुणिया चार एटले 2 लाख। हवे अरजीनी बे आमनोंद पछी आमनोंद नंबर 3 मंजूरीनी छे। मित्रों अहीं 6 आमनोंदनी डिटेल लखी छे कई आमनोंदमां शेनी असर आवशे ते। तो आमनोंद नंबर 3 जेमां मंजूरीनी आमनोंद छे प्रीमियम आपणे जमा बतावू पड़शे। तो आपणे मंजूरीना पैसा मंगावानी जे सादी आमनोंद आवे ते इक्विटी शेर मंजूरी खाते उधार ते इक्विटी शेर मूड़ी खाते एटलू तो आपणे बधी आमनोंदमां लखीए छे ए रीते लखी देवू। अने प्रीमियम पण होवाथी प्रीमियम आपणे जमा बतावानुं छे। शेरना प्रीमियमने कहेवाशे जामीनगीरी जामीनगीरी प्रीमियम खाते जमा थशे। हवे रकम बाबतमां के मंजूरीना टोटल 8 रुपया छे। 8માં પ્રીમિયમ 5 રૂપિયા છે એનો અર્થ કે પ્રીમિયમમાં 5 રૂપિયા જશે અને મૂડીમાં 3 રૂપિયા જશે। 8 રૂપિયામાંથી 5 પ્રીમિયમમાં અને 3 મૂડીમાં। ને હવે આપણે દાખલો ગણવાનો હોય અરજી જેટલા શેરની મળી હતી એની પર પહેલી આમનોન લખાઈ ગઈ, બીજી આમનોનમાં વધારાના રિટર્ન કરી દીધા એટલે ત્રીજી આમનોનથી દાખલો જે બહાર પાડ્યા હોય એ શેર ઉપર ગણવાનો આવે એટલે 3 લાખ ઉપર સળંગ દાખલો ગણાશે। એટલે મૂડીમાં 3 લાખ ગુણ્યા 3 અને પ્રીમિયમમાં 3 લાખ ગુણ્યા 5 તો 3 લાખ ગુણ્યા 3 એટલે 9 લાખ, પ્રીમિયમમાં 3 લાખ ગુણ્યા 5 એટલે 15 લાખ, 9 લાખ વત્તા 15 લાખ એટલે ટોટલ ઉધાર થશે 24 લાખ। એટલે કે 3 લાખ ગુણ્યા ટોટલ ભાવ હતો 8 રૂપિયા હતા તો 3 લાખ ગુણ્યા 8। હવે આમનો નંબર 4, આ આમનો થઈ આપણે મંજૂરીના પૈસા મંગાવ્યા। હવે આપણને મંજૂરીના પૈસા મળશે, મંજૂરી વખતે એક વ્યક્તિના પૈસા બાકી પણ છે એને પણ ધ્યાન રાખવાનું છે। મતલબ કે ચોથી આમનોમાં આપણે બાકી હપ્તા ઉધાર કરવાના છે। તો જેટલા પૈસા મળશે એટલા બેંક ખાતે ઉધાર જે મળશે તે, જે નહીં મળે એ મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, તે જે ખાતું આપણે ત્રીજીમાં ઉધાર કર્યું છે એને આપણે જમા કરશું એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે। મંજૂરી ખાતે ઉપર જે રકમ લખી છે એ બેઠી ક્રોસ કરવાની છે એટલે 24 લાખ। મળવા બાકી હપ્તા તો કેટલા રૂપિયા બાકી છે તો 3000 શેર અને મંજૂરીનો ભાવ અહીંયા જે લખ્યો છે લખવાનો છે, કાઉન્સની રકમ ધ્યાનમાં રાખવાની નથી। 3000 શેર પર 8 રૂપિયા પ્રમાણે બાકી બોલે છે તો અહીંયા 3000 ગુણ્યા 8 એટલે 3000 ગુણ્યા 8 એટલે 24000 અને 24 લાખમાંથી આ 24000 બાદ કરતા ઉપરની રકમ આપણને મળશે 23 લાખ 76000। અરજીની બે આમનોંધ થઈ, હવે મંજૂરીની બે આમનોંધ થઈ, ચાર પછી આમનોંધ નંબર 5 અને 6 જે આપણે આખરી હપ્તો મંગાવશું। પ્રથમ હપ્તો નથી આવ્યો એટલે હવે ડાયરેક્ટ આખરી હપ્તાની જેવી આમનોંધ ત્રીજી છે એના જેવી પાંચમી આવે, પણ પ્રીમિયમ નથી એટલે પ્રીમિયમની અસર આમાં આવશે નહીં। તો સાદી આમનોંધ આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, શેરની સંખ્યા છે 3 લાખ ગુણ્યા આખરી હપ્તાનો ભાવ છે 3 રૂપિયા તો 3 લાખ ગુણ્યા 3 એટલે 9 લાખ। ત્યાર પછી છેલ્લી આમનોંધ આવશે, આખરી હપ્તો આપણને મળશે છઠ્ઠી આમનોંધમાં એક વ્યક્તિના બાકી પણ છે એ બાકી હપ્તા આપણે ઉધાર પણ કરવાના છે। તો જેટલા મળશે એટલા બેંક ખાતે ઉધાર, જે નહીં મળે એ મળવા બાકી હપ્તા ખાતે
उधार ते जे खातु आपणे पांचमी में उधार कर्यो छे ए जमा थशे रकम साथे एटले ते इक्विटी शेर आखरी हप्ता खाते। तो आखरी हप्ता खाते उपरनी रकम एटले 9,00,000 आवशे। मळवा बाकी हप्ता एनी अंदर आखरी हप्ता वखते बाकी छे 3,000 शेरना 3 रुपया प्रमाणे बाकी छे एटले 3,000 × 3 એટલે 9,000 અને 9,00,000માંથી આ 9,000 બાદ કરતા 8,91,000। હવે મિત્રો સરવાળો જે થાય તે તમારે કરી દેવો। તો આમ મિત્રો આ વિડીયોની અંદર મેં તમને એક પ્રીમિયમ વાળી રીત શીખવાડી છે, આના માટેનો હજી એક દાખલો હું તમને બીજા વિડીયોમાં શીખવાડીશ।